નમસ્કાર દર્શક મિત્રો, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું સંજય રાવલ. તો આજે આપણે કોરોનાના વાયરસને લઈને કેટલીક વિશિષ્ટ ચર્ચાઓ કરીશું. તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર રસિકભાઈ પરમાર. તો રસિકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. તો રસિકભાઈ પરમારનો પરિચય આપું તો તેઓ એક અધ્યાપક, લેખક, મોનિવેટર અને યોગ નિષ્ણાત છે. સાથે કેન્સર પર ખૂબ જ રિસર્ચ કરીને કેન્સર વિશેનું એક આખું પુસ્તક લખ્યું છે અને પુસ્તકના માધ્યમથી અનેક લોકોને નવું જીવન પણ મળ્યું છે. ત્યારે ડોક્ટર રસિકભાઈ, આપનું જેડએસ ટીવીમાં ફરી સ્વાગત છે. તો આજે આપણે ડોક્ટર રસિકભાઈ પરમાર પાસેથી કોરોના વિશે કેટલીક ઉપયોગી માહિતી મેળવીશું. સૌ પ્રથમ આપ કોરોના વાયરસ વિશે થોડીક માહિતી આપશો, એના લક્ષણો વગેરે શું છે? આ એક નવો જ વાયરસ છે અને અત્યાર સુધીના વાયરસમાં આ એક એવો વાયરસ છે કે જેને આખી દુનિયાને પ્રભાવિત કરે છે. અત્યાર સુધી જે વાયરસ આવે એમાં સામાન્ય રીતે એવું બનતું કે કોઈ પણ વાયરસ કોઈ પણ એક વિસ્તાર, કોઈ પણ એક પ્રદેશ કે કોઈ પણ એક દેશને પ્રભાવિત કરતો. પરંતુ આ વાયરસની વિશિષ્ટતા એ છે કે તેણે આખી દુનિયાને પ્રભાવિત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે એનું ઉદ્ભવ સ્થાન એ ચીનનું વુહાન શહેર છે અને ચીનથી શરૂ થયેલો આ વાયરસ વિશ્વના 22 દેશો સુધી પહોંચ્યો છે. આમ જોવા જઈએ તો થાઈલેન્ડ, મલેશિયા, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ભારત અને છેલ્લે ઇઝરાયલ પણ એમાં આવી ગયું છે. એટલે વિશ્વના 22-23 દેશોમાં આ વાયરસ ફેલાઈ ગયો છે. હવે આ વાયરસની વિશિષ્ટતા એ છે કે તે સંક્રમિત થતો હોય છે અને સંક્રમણથી ફેલાતો હોય છે. સંક્રમણ એવી રીતે થતું હોય કે સંક્રમિત વ્યક્તિ જ્યારે ખાંસી ખાય કે છીંક ખાય અથવા એ શ્વાસ લે અથવા એનો સ્પર્શ થાય તો આ વાયરસ ફેલાતો હોય છે અને એ રીતે વાયરસ સંક્રમિત થતો. આ વાયરસની બીજી એક વિશિષ્ટતા એ છે કે કોરોના વાયરસના જે કણો છે એ થોડા વજનદાર હોય છે, એટલે એ હવામાં વધુ સમય સુધી રહી શકતા નથી. એ હવામાં થોડોક સમય તરે અને પછી નીચે બેસી જતા હોય. એટલે સામાન્ય રીતે એ કણો ભોંય તળિયા પર અથવા તો કોઈ પણ ચીજ વસ્તુ પર બેસી જતા હોય છે. હવે માનો કે વાયરસના આ કણો સ્ટીલ કે પ્લાસ્ટિક પર બેસી જાય તો ત્યાં લગભગ 72 કલાક એટલે કે 3-1 દિવસ સુધી આ વાયરસના કણો તે રહેતા હોય છે. અને કાર્ડબોર્ડ પર જો એ કણો બેસે તો 24 કલાક સુધી રહેતા હોય છે. અને કોપર પર આ કણો બેસે તો 4 કલાક સુધી કોપર ઉપર રહેતા હોય છે. તો આ વાયરસ કોને લાગુ પડી શકે છે? સામાન્ય રીતે જે વ્યક્તિઓની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોને આ વાયરસ ખૂબ જ જલ્દી લાગુ પડે છે. અને અશક્ત વૃદ્ધ લોકો હોય, નાના બાળકો હોય, બીમાર વ્યક્તિ હોય. અને તમને નવાઈ લાગશે સંજયભાઈ કે નબળા મનના માણસો હોય એમને પણ આ વાયરસ ખૂબ સરળતાથી લાગુ પડે છે. તો રસિકભાઈ, આપણે આપણે માનસિક રીતે નબળા કોને કહીશું? માનસિક રીતે નબળા આપણે એવા લોકોને કહી શકીએ કે જે લોકોનું થિંકિંગ નકારાત્મક છે, જે લોકોનો સ્વભાવ શંકાશીલ છે અને કોઈ પણ જાતના કારણ સિવાય જે લોકો સતત ભયમાં જીવતા હોય છે. અને બીજી એક વાત કે તેઓ કોઈ પણ વાતથી ખૂબ ઝડપથી પ્રભાવિત થઈ જતા હોય છે. કોઈ પણ વસ્તુ હોય તો લોકો ખૂબ જ ઝડપથી પકડી લેતા હોય છે. તો આ પ્રકારના જે માણસો હોય એ લોકોને કોઈ પણ વાયરસ ખૂબ જ સરળતાથી અસર કરે છે. એનું કારણ છે
કે આપણું આ જે બ્રેન છે એ બ્રેનની અંદર જે કોઈ વિચાર આવે છે એ વિચારના કારણે આપણા મગજમાં એક કેમિકલ પ્રોસેસ થતી હોય છે. હવે માનો કે તમે ખૂબ જ સારું અને હકારાત્મક વિચારો છો તો તમારા મગજમાં એ વિચારોના કારણે એવું કેમિકલ તૈયાર થાય, એવું રસાયણ તૈયાર થાય કે જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પણ માની લો કે તમે નકારાત્મક વિચારો છો, તમે ભયમાં જીવો છો, તમે સતત ચિંતા અને ટેન્શનમાં આવો છો, શું થઈ જશે, કંઈક થઈ જશે, એવો સતત તમને ભય સતાવતો હોય અથવા તો તમે વહેમમાં જીવતા હોય, તો એના કારણે તમારા મગજની અંદર જે રસાયણ તૈયાર થાય છે એ રસાયણ એવું તૈયાર થાય કે જેના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ નાશ પામે છે. એટલે વિચારો ખૂબ જ મહત્વની વસ્તુ છે. નકારાત્મક વિચારોવાળા જે માણસો હોય એ લોકોની સ્વાભાવિક રીતે જ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એટલે એ લોકો ઉપર આવો વાયરસ જલ્દી આવી થઈ જતો હોય છે. તો ડોક્ટર સાહેબ, વાયરસ સામે લડવા માટે શું કરવા જોઈએ? વાયરસ સામે લડવા માટે સૌથી પહેલા તો આપણી ઇમ્યુનિટી વધુ સારી હોય, આપણી રોગ પ્રતિકારક શક્તિ વધુ સારી હોય એ ખૂબ જ જરૂરી છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જે કેટલીક બાબતો જે અનિવાર્ય છે એમાં હું એવું કહું કે સૌથી પહેલા સમતોલ આહાર છે. સમતોલ આહાર એટલે જરૂર પૂરતો આહાર અને એમાં પણ ક્વોલિટી વાળો આહાર. રોજે રોજ આપણે જે આહાર લઈએ છીએ એમાં આપણે એટલું ધ્યાન નથી રાખતા. રોજે રોજના આપણા આહારમાં અમુક પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ, કેલ્શિયમ અને ક્ષારની જરૂર હોય છે, પરંતુ આપણે એવું ધ્યાન નથી રાખતા. અને લીલા શાકભાજી, ફ્રૂટ એ બધી વસ્તુઓ ખાવાનું આપણે લગભગ ટાળતા હોઈએ છીએ અથવા ઓછું ખાતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુનો જો યોગ્ય રીતે સંતુલિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણી ઇમ્યુનિટી વધતી હોય છે. અને ઇમ્યુનિટી વધે તો કોઈ પણ વાયરસ સામે લડવાની આપણી શક્તિ એ કુદરતી રીતે જ વધી જતી હોય છે. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંજયભાઈ, આમ તો સાચી વાત કહીએ તો આ આપણી ધરોહર છે યોગ. 5000 વર્ષ પહેલા ભગવદ્ ગીતામાં અષ્ટયોગનો ઉલ્લેખ છે અને 2500 વર્ષ પહેલા પતંજલિ ઋષિએ પાતંજલ સૂત્રમાં આ અષ્ટયોગનો ઉલ્લેખ કર્યો. પુનઃ તો અષ્ટયોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આમ 8 પ્રકારનો યોગ છે. એમાં 4થા નંબરનો યોગ પ્રાણાયામ છે અને 7મા નંબરનો યોગ ધ્યાન છે, જેને આપણે મેડિટેશન કહીએ છીએ. તો આ બે પ્રકારના યોગ ખૂબ જ સરળ છે, પરંતુ રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને શરીર અને મનના સ્વાસ્થ્ય માટે એ ખૂબ જ જરૂરી છે. તો ડોક્ટર સાહેબ, એ પણ જણાવશો કે આ વાયરસ ફેફસા પર જ કેમ વધુ એટેક કરે છે? તમારી વાત સાચી છે. આ વાયરસ જે વ્યક્તિમાં સંક્રમિત થાય એ વ્યક્તિના શરીરમાં સૌથી પહેલા એના ગળાની અંદર આ વાયરસ જાય છે, 4 થી 5 દિવસ સુધી ગળામાં રહે છે અને 5 દિવસ પછી એ ફેફસામાં સંક્રમિત થતો હોય છે. હવે ખરેખર આ વાયરસ કફ દ્વારા ફેલાતો વાયરસ છે, એટલે વાયરસનું જે સ્વરૂપ છે એ કફ છે. પરંતુ નવાઈની વાત એ છે કે જે સંક્રમિત વ્યક્તિ છે એના લક્ષણોમાં સૂકી ખાંસી આવે છે, એટલે આ વાયરસ એવું કહી શકાય કે કફજન્ય વાયરસ છે. એટલે વાયરસ જેવો ફેફસામાં જાય અને ફેફસામાં જઈને ફેલાઈ જાય એટલે ફેફસા કફથી ભરાઈ જતા હોય છે. અને આ વાયરસની બીજી એક ખૂબી એ છે કે એ ફેફસાની જે ફૂગીઓ હોય, જે ધમણનું કામ કરે છે, શ્વાસ લેવાનું છોડવાનું, ફેફસાના સંકુચન અને પ્રસરણનું જે કામ કરે છે એ ફૂગીઓને બ્લોક કરી દે છે, એટલે સંક્રમિત વ્યક્તિ શ્વાસ નથી લઈ શકતો. એટલે કફજન્ય વાયરસ હોવાથી એ સીધી ફેફસા ઉપર અસર કરે છે. બરાબર. તો કોરોના સામે કઈ યોગક્રિયા ઉપયોગી થઈ શકે? સરસ વાત છે. હમણાં જ મેં અષ્ટયોગની વાત કરી, એમાં હું એવું કહું કે સૌથી પહેલા તો જ્યારે આપણે યોગની વાત કરીએ છીએ સંજયભાઈ, તો એમાં એક વસ્તુ આપણે સમજી લઈએ
કે યોગ અને યોગા એ બંને અલગ વસ્તુ છે. સામાન્ય રીતે બધા બંનેને એક જ વસ્તુ સમજે છે, એક વસ્તુ નથી. યોગ અલગ વસ્તુ છે, યોગા અલગ વસ્તુ છે. યોગનો મતલબ થાય છે જોડવું, આત્માને પરમાત્મા સાથે જોડવો, એનું નામ યોગ છે. અને યોગા એ એક પ્રકારની કસરત છે, એક પ્રકારના આસન છે, જેને યોગાસન કહેવામાં આવે છે, જે શરીરની તંદુરસ્તી માટે, શરીરના સ્વાસ્થ્ય માટે, શરીરને કસવા માટે, શરીરને સુડોળ બનાવવા માટે જરૂરી છે. તો યોગ એ રીતે જરૂરી છે. સંજયભાઈ, હું એવું કહું કે પ્રાણાયામ અને મેડિટેશન આ બે યોગ કોરોના વાયરસ સામે લડવા માટે ખૂબ જ જરૂરી છે. તો પ્રાણાયામની વાત થઈ, તો પ્રાણાયામથી રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય છે તે બી દર્શક મિત્રોને સમજાવવા. બિલકુલ બિલકુલ સંજયભાઈ, પ્રાણાયામ એ વસ્તુ છે કે આમ જોવા જઈએ તો આપણું આ જે શરીર છે એ શરીર, આખું શરીર કોષનું બનેલું છે, અને આપણું શરીર એ કોષનો સમૂહ છે એવું કહી શકાય. આમ ગણતરીની દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો એનું એક કેલ્ક્યુલેશન એવું બતાવે છે કે આપણું આ શરીર એ લાખો કરોડો નહીં, ખરવો પણ નહીં, પરંતુ નિખરવો કોષનું બનેલું છે. એટલે કે શરીર આખું કોષનું બનેલું છે, અને દરેક કોષની અંદર ડીએનએ આવેલો છે. હવે કોષનો જે ડીએનએ છે એ ડીએનએનું કામ બે પ્રકારનું કામ છે, કે એક તો એ કોષ વિભાજનનું કામ કરે છે અને બીજું કે કોષ ઉત્પાદનનું કામ કરે છે. એટલે કોષ વિભાજનનું કામ કરે એટલે એક એક કોષમાંથી બે, બેમાંથી ચાર એમ કોષને મલ્ટીપ્લાય કરે છે અને નવા કોષ ઉત્પન્ન પણ કરે છે. એટલે આપણા શરીરની સાચી સ્ટ્રેન્થ જે છે, સાચી જે શક્તિ છે એ આપણા શરીરના કોષની અંદર રહેલી છે. હવે જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે આપણા શરીરના બધા જ અવયવો, બધા જ ઓર્ગન્સ અને શરીરના તમામ કોષ સુધી ભરપૂર ઓક્સિજન જાય છે. હવે જ્યારે આપણે સામાન્ય રીતે શ્વાસ લઈએ છીએ ત્યારે એમાં 500 ml જેટલું ઓક્સિજન આપણને મળે છે, પરંતુ પદ્ધતિસર જો પ્રાણાયામ કરવામાં આવે તો એમાં 9500 ml જેટલું ઓક્સિજન, એટલે કે 9-10 ગણો વધારે ઓક્સિજન આપણા શરીરને પ્રાપ્ત થાય છે. હવે સંજયભાઈ, એક સરળ અને સામાન્ય વસ્તુ છે જે આપણા બધાના નોલેજમાં છે કે કોઈ પણ જીવાતને મારવા માટે, માની લો કે આપણા ઘરમાં અનાજ સડતું હોય, તો આપણે શું કરીએ છીએ? તો આપણે એને ખુલ્લામાં મૂકીએ છીએ અને તડકામાં મૂકીએ છીએ. તો કોઈ પણ જીવાત કે વાયરસને મારવા માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે અને વિટામિન ડી પણ જરૂરી છે. તો પ્રાણાયામ કરવાથી આપણા શરીરને ભરપૂર ઓક્સિજન મળે છે. અને બીજી એક વાત કે ફેફસાની કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એ બીમારી સામે લડવા માટે સૌથી ઉત્તમ જો કોઈ હોય તો એ પ્રાણાયામ છે. કારણ કે પ્રાણાયામથી ફેફસાની કસરત થતી હોય છે. ફેફસાના બધા જે કોષ છે એ કોષ એકદમ સક્રિય બની જતા હોય છે, એની કાર્યક્ષમતા વધી જતી હોય છે, અને ફેફસામાં રહેલો ટોક્સિન એટલે કે ઝેરી વાયુ બીમારી એને એ બાળી નાખતો હોય છે. તો ધ્યાનથી શું ફાયદો થાય છે અને તે કેવી રીતે થાય છે? બહુ સરસ. મેડિટેશન વિશે ઘણા લોકોને રુચિ હોય છે, પરંતુ મેડિટેશન વિશેની જાણકારી ખૂબ જ ઓછી છે. ધ્યાન એક એવી વસ્તુ છે સંજયભાઈ કે ધ્યાન કરવાથી માણસનું ચિત્ત શાંત થાય છે, માણસની એકાગ્રતા વધે છે. હવે માણસનું ચિત્ત શાંત થાય અને એની એકાગ્રતા વધે એટલે સ્વાભાવિક રીતે માણસની યાદ શક્તિ વધે, માણસ હકારાત્મક બને, માણસ શ્રદ્ધાળુ બને. અને ધ્યાન કરવાથી જે વખતે માણસ ધ્યાન કરતો હોય ત્યારે એને સૌથી ઓછા ઓક્સિજનની જરૂર પડે છે, એના પલ્સ રેટ એકદમ ડાઉન થઈ જતા હોય છે. ઘણી વખતે આપણે જોઈએ છીએ કે આપણે ક્યાંક જમીન ખોદતા હોઈએ કે મકાન બનાવવા માટે આપણે પાયો ખોદતા હોઈએ તો ક્યાંક 10-12 ફૂટ ઊંડે જમીનમાંથી દેડકો આપણને સમાધિ સ્થળમાં જોવા મળે છે. તો આમ સમાધિ ને ધ્યાન મૂળ એની પરથી આવેલું છે, કારણ કે આપણને આશ્ચર્ય થાય કે એ કેવી રીતે જીવતો રહેલો હશે જમીનમાં. તો ધ્યાન અને સમાધિ એક એવી અવસ્થા છે કે જેમાં સૌથી ઓછા ઓક્સિજનની જરૂર પડે છે, પરંતુ માણસનું ચિત્ત એટલું બધું શાંત થાય છે. અને બીજું કે ચિત્તની અંદર પડેલો આનો જન્મ જન્મનો જે કચરો છે
અથવા તો એના આખા આ જન્મનો જે કચરો છે, જે માનસિક કચરો છે, એ કચરો ધીરે 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 ધ્યાન કરવાથી દૂર થઈ જતો હોય છે અને એનું ચિત્ત શુદ્ધ થઈ જતો હોય છે અને જેના કારણે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ વધી જતી હોય છે. ડોક્ટર સાહેબ, એક વધુ એક સવાલ છે કે લોકડાઉન વિશે આપનું શું માનવું છે? સંજયભાઈ, આપણે એ નબળાઈ છે કે સામાન્ય રીતે લોકડાઉન જ્યારે ખુલ્લું કરવામાં આવે ત્યારે લોકો એવું સમજી જાય છે કે હવે આપણે બજારમાં અથવા તો ખુલ્લામાં ફરવા માટે આપણે શું કહેવાય કે સ્વતંત્ર છીએ. પરંતુ સૌથી વધુ ભય સ્થાન તો લોકડાઉન ખુલે ત્યારે જ હોય છે. લોકડાઉન એ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટેની એક વ્યવસ્થા છે, આ આપણે સમજી લેવું જોઈએ. અને લોકડાઉનમાં જ્યારે આપણે લોકડાઉન ખુલે અને આપણે જ્યારે બહાર જઈએ, બજારમાં જઈએ કે કોઈ પણ કચેરીમાં જઈએ કે કોઈ પણ જાહેર સ્થળે જઈએ, ત્યારે આપણે ઘરેથી નીકળતા પહેલા માસ્ક પહેરી લેવું જોઈએ અને આપણે સેનિટાઈઝ થવું જોઈએ. બીજું કે આપણે જ્યારે જાહેર સ્થળે મોલમાં જઈએ કે ખરીદી માટે જઈએ કે બજારમાં જઈએ, ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિથી ઓછામાં ઓછું 6 ફૂટનું ડિસ્ટન્સ જાળવવું જોઈએ. 6 ફૂટનું ડિસ્ટન્સ જાળવવાનું કારણ એ છે કે કોરોના વાયરસ જે છે એ કોરોના વાયરસથી સંક્રમિત થયેલો વ્યક્તિ જો આપણી આજુબાજુમાં હોય અને એ છીંક ખાય કે ખાંસી ખાય, તો એની છીંક અને ખાંસીમાં જે કીટાણુઓ જે બહાર નીકળે છે, જે વાયરસના કણો બહાર નીકળે છે, એ 6 ફૂટ સુધી ફેલાતા હોય છે. એટલે એની મર્યાદા છે, 6 ફૂટ સુધી એના કણો ફેલાતા હોય છે. એટલે આપણે જ્યારે જાહેરમાં જઈએ ત્યારે ઓછામાં ઓછું 6 ફૂટનું ડિસ્ટન્સ જાળવવું જોઈએ અને 6 ફૂટનું ડિસ્ટન્સ છે એ સેફ ડિસ્ટન્સ ગણાય છે. એટલે આ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જો આપણે બેદરકારી રાખીશું, ભલે લોકડાઉન ખુલ્યું છે પણ આપણે ખુલેલા લોકડાઉનમાં જો આપણે બેદરકારી દાખવીશું તો સંકટ નથી ટળ્યું, સંકટ તો ઊભું જ છે. એટલે એ સંકટને આપણે આપણા ઘરમાં લઈ આવીશું, એ જોખમને આપણે આપણા ઘરમાં લઈ આવીશું. એટલે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. બહારથી આવ્યા પછી પણ આપણે સેનિટાઈઝ થવું જરૂરી છે, હાથ પગ ધોઈ નાખવા જરૂરી છે. કોરોનાની કોઈ ચોક્કસ દવા પણ શોધાઈ નથી, આ વિશે આપનું શું કહેવું છે? એ વાત બિલકુલ સાચી છે સંજયભાઈ, કે એના વિશેના સંશોધનો ઘણા દેશો કરી રહ્યા છે, પરંતુ આ વાયરસ વિશેનું કોઈ વેક્સિન હજુ સુધી મળ્યું નથી. અને અત્યારે હાલ જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ સંક્રમિત વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે એની સારવાર કરવામાં આવે છે. સામાન્ય રીતે જેને ડાયરિયા થઈ ગયા હોય કે ઉલટી થઈ ગઈ હોય કે ફ્લૂ થઈ ગયો હોય અને એવી બીમારીમાં એને જે દવાઓ આપવામાં આવે છે એ પ્રકારની દવાઓ જ અત્યારે આપવામાં આવે છે. એટલે એના માટેનું કોઈ ચોક્કસ વેક્સિન હજુ સુધી આપણને મળ્યું નથી. પરંતુ એક વસ્તુ છે કે આપણી પાસે કેટલીક આયુર્વેદિક ઔષધિઓ છે, દાખલા તરીકે તુલસી, ગળો, હળદર, બરાબર છે, લવિંગ, આ બધી વસ્તુનો ઉકાળો સવાર સાંજ 2 ટાઈમ આપણે પીવાનું રાખીએ અને સવાર સાંજ 2 ટાઈમ ચપટીમાં, ચપટી એટલે આંગળી અને અંગૂઠાની ચપટીમાં જેટલો આવે એટલો સૂંઠનો પાવડર સવાર સાંજ લઈને જીભ ઉપર મૂકી દેવાનો અને પછી એ ઓગળી જાય એટલે ગળા નીચે લાળ સાથે એને ઉતારી દેવાનો. આટલી આપણે કાળજી રાખીએ તો હું માનું છું ત્યાં સુધી આપણે સેફ રહી શકીશું. તો ડોક્ટર સાહેબ, વધુમાં એક સવાલ છે કે અમારા દર્શકોને આપ શું સંદેશ આપવા માંગો છો? આપનો સંદેશ જણાવશો. મારા દર્શક મિત્રોને મારો એ સંદેશ છે કે આપની સાવચેતી અને આપની અવેરનેસ, આપની જાગૃતિ એ જ આપણું રક્ષણ કરશે. આપણે જાતે જ જાગૃતિપૂર્વક વર્તવાનું છે અને આપણું સ્વાસ્થ્ય જાળવવાનું છે. હું મારી પોતાની વાત કરું તો 2.5 મહિનાથી મેં પોતે સ્વૈચ્છિક રીતે લોકડાઉનનું પાલન કર્યું છે, હું બહાર નથી નીકળ્યો. એટલે આ આપણી અવેરનેસ છે. એટલે અવેરનેસ અને સેફ ડિસ્ટન્સ આ 2 વસ્તુ જાળવવા ખૂબ જ જરૂરી છે. એ જાળવશો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આટલી આટલી કાળજી રાખો અને લહેર કરો. તો આજે આપણે ડોક્ટર રસિકભાઈ પરમારે કોરોના વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડી છે. તો ફરી એકવાર ડોક્ટર રસિકભાઈ પરમારનો દર્શક મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે મને પણ રજા આપો, આવતી વખતે કોઈ નવા વિષય અને વિશિષ્ટ વ્યક્તિ સાથે ફરી મળીશું. જોતા રહો ZS TV.